întrebare domnul de a fi un bine din divizionul meu, abia scălișul. Dar mi-a zis, vă rog, trică ca să chisu, indima, a indima, cu ce e a mea indima, să doce. Domnul, e vede de mare pangare, urile de iar, pe la mă. Tu are indima, a indima, cu ce. Are chela e, a indima, la fi un e. Aceea ce e bine, indima, e chela e tu. Aceea, tronice, indima, cu ce nu mai. Păi el a fi un ce, să fie un martir. Aceea ce are. Tinha pátio, que pátio? Tchô, aí ela falou que tchô. Sá, sá. Tinha, não, e dois. A tia cuidado, e um pouquinho a minha cuidado, e sabe uma hora que eu tinha. E, me, don, tchá, pátio, sá, pátio, não, dois. Então, vai lá com a gente, e me diga, coloquei lá de dentro, a Maria, quando eu aqui, nem morto, mas aqui, nem daí, era para lá no dia, nem sabe uma hora que eu tinha. Então, também era uma hora. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ જો તમારા પાઠ્યપુસ્તકમાં આવેલું છે ગિનતી એટલે કે ગણતરી અહીંયા ગિનો ગિનો ઓર પઢો એટલે કે ગણો અને વાંચો તો જો અહીંયા ગુજરાતી અંકો આવેલા છે આ હિન્દીમાં અંકો છે અંગ્રેજીમાં છે અને આ હિન્દી શબ્દોમાં લખેલું છે જો અહીંયા ચિત્રો આવેલા છે આ એક બતકનું ચિત્ર છે તો અહીંયા લખ્યું છે ગુજરાતીમાં એક હિન્દીમાં એક અંગ્રેજીમાં વન કહેવાય અને એ શબ્દોમાં હિન્દીમાં લખેલું છે એક પછી આ બે ભમરડા છે તો અહીંયા બે લખેલા છે આ ત્રણ બસો છે તો અહીંયા ત્રણ લખ્યું છે પછી આ ચાર દેડકા છે પછી આ ખંજરી છે પાંચ તો અહીંયા પાંચ લખેલા પછી આ કબૂતર છે તો એ છ છે પછી આ સાત કુહાડી છે પછી આઠ હોકી છે તો દેખો અહીંયા આઠ આઠ લખેલા પછી આ પતંગ છે તો કે નવ પછી આ ચમચીઓ છે તો દસ તો બાળકો આ તમારું ચિત્ર જોઈને ગણતરી કરતાં શીખવાનું હોય પછી અહીંયા આ અંકો આવેલા એ તમારે તૈયાર કરવાના અને આ શબ્દોમાં લખેલું છે ને એ તમારા નોટમાં લખવાનું પછી અહીંયા જુઓ જુઓ પઢો સમજો લખો એટલે કે વાંચો સમજો અને લખો તો અહીંયા અંક આવેલા છે અંગ્રેજીમાં ટપકાથી એ તમારે ઘૂંટી દેવાના આમ પેન્સિલથી મારી પાસે તો જૂની ચોપડી છે એટલે ઘૂંટેલું જ છે પણ તમારે નવી ચોપડીમાં આવી રીતે ઘૂંટી દેવાનું એક દો તીન ચાર પછી પાંચ છ સાત આઠ નવ અને દસ તો આ દસ સુધી ગિનતી આપેલી છે તમારે આવી રીતે તૈયાર કરવાની પછી અહીંયા જુઓ ગિનતી કરકે સંખ્યા અંકો ઓર શબ્દોમાં લખો એટલે કે ગણતરી કરીને સંખ્યા અંકો અને શબ્દોમાં લખો તો બાળકો અહીંયા ચિત્ર આપેલા છે એ ચિત્ર તમારા ચિત્રમાં ઓળખી અને પછી ગણતરી કરવાની છે જો અહીંયા બકરીનું ચિત્ર છે એમાં કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર પાંચ તો અહીંયા લખેલા છે પાંચ એવી રીતે તમારે પણ લખવાનું પછી અહીંયા હાથી છે બે તો હિન્દીમાં એને કહેવાય દો તો અહીંયા લખેલું જ છે દો પછી આ છે ઘર તો ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીંયા લખેલું છે નવ જુઓ અહીંયા અંકોમાં લખેલું છે અને અહીંયા શબ્દોમાં પછી આ છે ઝાડ તો કેટલા છે એક બે ત્રણ તો અહીંયા લખવાનું તીન પછી અહીંયા જુઓ સંખ્યાઓ કો ક્રમિક મિલાકર ચિત્ર બનાવો ઓર ઉસમે રંગ ભરો તો બાળકો અહીંયા જુઓ સંખ્યાઓને ક્રમશઃ જોડીને ચિત્ર બનાવવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે જો મારી પાસે જોડેલું જ છે તમારે પણ આવી રીતે જોડવાનું એકથી શરૂઆત કરવાની એક બે ત્રણ ચાર જો અહીંયા ઝાડ બની ગયું આ વૃક્ષ પછી આ છે જો કમળનું ફૂલ એવી રીતે તમારા ટપકાઓને જોડી અને આવી રીતે ચિત્ર પૂરું કરવાનું જો અહીંયા ઉંદર છે તો ઉંદરને બી ટપકાથી જે અંક આપેલા છે એ તમારે જોડી અને ચિત્ર પૂરું કરવાનું પછી આમાં તમારે કલર પૂરવાનો તો તમે પણ આવી રીતે ચોપડીમાં લખીને પૂરું કરજો બીજું આપણે નેક્સ્ટ યરમાં ભણીશું.